નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપર સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ નંબર ધોરણ આઠમાં એકતર સુરેખ સમીકરણ, જેમાં ભાગ નંબર 8ની ચર્ચા કરી હતી, જેમાં આપણે બે દાખલાઓ સાથે મેં તમને બે ઉદાહરણ પણ આપેલા હતા. હવે એનાથી આગળ વધીએ. ભાગ નંબર આપણો 9, સ્વાધ્યાય નંબર 2.4, જેનો દાખલા નંબર આપણે પહોંચ્યા છીએ 3. તો એવું કે છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. શું શું કીધું આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે મૂળ સંખ્યા શોધો. તો તમે શું ધારશો વિદ્યાર્થી મિત્રો? તો તમે એવું ધારશો કે ધારો કે તે સંખ્યા એક્સ છે, એવું ધારશો. પછી આગળ એવું ધારી લીધા પછી તમે મદો કે ભાઈ, પછી આગળ રકમ આવો કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો બે અંકની સંખ્યા એટલે કે બે અંકની સંખ્યા એટલે ધારો કે આપણને એમ કહે કે ભાઈ 53, આ બંનેનો સરવાળો એટલે કે 5 વત્તા 3, અંકોનો સરવાળો કરો એટલે 5 ને 3 8 થાય. આપણે 9 છે એટલે અહીંયા 4, એટલે 9 એટલે કે 5 ને 1 4 છે, એવું કીધું આપણને. તો આપણે વિદ્યાર્થી મિત્રો ધારવાનું શું રહેશે? તો કે આ બે સંખ્યાઓ આપણે ધારવાની થાય, એક 5 અને 4 છે એવું. તો 5 અને 4 એટલે આપણે એવું ધરાય કે માની લો કે પહેલી સંખ્યા એક્સ છે ને બીજી સંખ્યા છે એ 5 એક્સ, મને કઈક હશે એવું કઈ ધારશું? તો કે ના. તો આ સંખ્યામાં તમે એવું જોવો છો કે પેલા અંકને આપણે શું કહેવાય? તો કે આ છે એ એકમનો અંક કહેવાય. કેવો કહેવાય? એકમનો અંક કહેવાય. અને જ્યારે બીજો પાંચડો છે એ શેનો કહેવાય? દશક કહેવાય. શું કહેવાય? દશક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે દાખલો છે એની અંદર આપણે શું ધારીશું? તો કે એકમનો અંક અને દશકનો અંક. શું ધારશું વિદ્યાર્થી મિત્રો? તો કે એકમનો અંક અને દશકનો અંક, એટલે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો આપણે આવું ધારશું, ધારો કે સંખ્યાનો એકમનો અંક એક્સ છે તો, અને દશકનો અંક કેટલો થાય? તો દશકનો અંક કેવી રીતના મળશે આપણે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જો અહીંયા તમે એમ કીધું કે એકમનો અંક કેટલો છે? એક્સ છે. કેટલા છે? એક્સ છે. પછી આપણને એવું કીધું હતું કે આ બે અંકો છે એટલે કે આપણે 4ની જગ્યાએ શું ધારી લીધું આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે એક્સ ધારી લીધું તમે. અને દશકના અંક માટે હવે આપણે એવું કહે છે કે આ બંને અંકો છે એકમ અને દશક, આ બંનેના અંકોનો સરવાળો 9 છે. બંનેના અંકોનો સરવાળો 9 છે એટલે આમ થાય 5 વત્તા 4 બરાબર 9. તો હવે 4 હતા એકમનો અંક, હતો એના માટે આપણે એક ધારી લીધો અને સરવાળો 9 હતો. એટલે કે આ દશકનો અંક આપણે ધારવાનો છે તો એ કેટલો છે? તો કે આ બંનેનો સરવાળો 9 છે. તો આપણે આ એક્સ ને આમ લઈ જાય તો 5 બરાબર આવું થાય 9 માઇનસ 1 એટલે 5 એટલે શું આપણા માટે? તો કે દશકનો અંક થયો. શું થયો વિદ્યાર્થી મિત્રો? દશકનો અંક થયો. મતલબ કે આપણા માટે દશકનો અંક એટલે કેટલો થાય? તો કે 9 માઇનસ 1. શું થાય? તો કે 9 માઇનસ 1 છે. કેવી રીતના સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો ફરી એક વખત, પેલા તો કે આપણને એવું કીધું કે બે અંકની સંખ્યા એટલે કે 54 છે એમ માની લે. હવે એનો સરવાળો આપણને એવું કીધું કે 9 છે. હવે તમે કહો સર હજી બીજી કોઈ સંખ્યા હોઈ શકે? તો હોઈ શકે છે. આ તો માત્ર મેં તમને જો ઉદાહરણ આપ્યું કે 5 અને 4 હોય તો શું થાય? તો કે 5 અને 4 છે
તો કે બેંક ની સંખ્યા બંને નો સરવાળો 9 થાય છે. હવે માની લો કે પાંચડો છે એ દશક નો અંક થયો અને ચોગડો છે એ એકમ નો અંક થયો, જેમાંથી માની લો કે આપણે એકમ અને દશક ધારવાના થયા. તો એકમ તરીકે આપણે પેલા એક ધાર્યું, જો આમાં તમે દશક ધારી શકો શું થાય, દશક નો અંક પણ તમે ધારી શકો. દશક નો અંક એક લઈ શકો અને એકમ નો અંક તમે 9-1 લઈ શકો છો, ધારવામાં તમે કોઈ પણ ચાલ ચાડાવડું પેલામાં. પછી હવે જો માની લો કે આપણે અહીંયા એવું ધાર્યું કે એકમ નો અંક એક છે, તો દશક નો અંક શું થાય, તો દશક નો અંક જો અહીંયા આપણે કીધું કે 5 + 4 એટલે એક એકમ નો અંક હતો, એકમ નો અંક 4 છે એના માટે આપણે એક ધારી લીધો, એક ધારી લીધો, અને પાંચડો છે એ દશક નો અંક એટલે કે આ બંને નો સરવાળો 9 થતો હતો. તો આ દશક નો અંક આપણે શોધવાનો હતો, એટલે દશક નો અંક બરાબર 9 - 1 એટલે આપણને જવાબ મળ્યો દશક ના અંક માં 9 - 1. એટલે આ બંને નો વળી તમે સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે, 9 આવી જાય. હવે તો આના ઉપરથી આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો, તો કે મૂળ સંખ્યા મળે. શું મળે? મૂળ સંખ્યા. હવે મૂળ સંખ્યા એટલે પેલા શું હોય, તો કે દશક નો અંક. શું હોય? દશક નો અંક. અને વત્તા કોણ હોય? એકમ નો અંક. એટલે કે પેલા આપણે શું લખતા હોઈએ, તો કે એકમ નો અંક. પેલા આપણે શું લખીએ? એકમ. અને પછી કોણ લખીએ? દશક નો અંક. તો હવે સીધે સીધું નો લખે, આપણે એને શું કરવા પડે? પ્લસ. શું કરીએ? પ્લસ. એટલે હવે માની લો કે અહીંયા 54 છે વિદ્યાર્થી મિત્રો. શું છે? 54 છે. તો 54 છે એના માટે આપણે આવું થાય 50 + 4. 50 + 4 એટલે કે 54 થયા. તો આ 4 છે એ આપણા માટે એકમ નો અંક તો મળી ગયો, પરંતુ દશક ના અંક માં તમે જુઓ તો 50 છે. શું છે? 50 છે. તો એ 50 છે એટલે કે પાંચડો છે એ બીજા અંક ઉપર આવી ગયો. જોવો વિદ્યાર્થી મિત્રો, આગળનો શું આવી ગયો? શૂન્ય. પર પાંચડો છે એ બીજા અંક ઉપર આવી ગયો. તો બીજા અંક ઉપર આવી ગયો એનો મતલબ એવો છે કે બીજા અંક ઉપર આપણે પાંચડો લેવો હોય તો આપણે 10 × 5 આવું કરીએ ને, અહીંયા આવું લખીએ 10 × 5 + 4 એટલે આ શું થઈ ગયા, તો કે 10 × 5 = 50 એટલે કે પાંચડો છે એ ક્યાં આવી જાય? દશક ના સ્થાન ઉપર આવી જાય છે. મતલબ કે દશક ના સ્થાન ઉપર આ અંક લેવો હોય તો એને કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. એટલે કે આ જે અંક છે એને આપણે દશક ના સ્થાન ઉપર લઈ આવવો હોય એટલા માટે આપણે એને કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે દશક ના અંક ને. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે. આ 10 ક્યાંથી આવ્યા? તો કે દશક ના સ્થાન ઉપર આ અંક ને લઈ આવવાનો છે એટલા માટે આપણે એને 10 વડે ગુણવા પડે. તો અહીંયા 10 ના 10 એમ ને. હવે મૂળ સંખ્યા નો દશક નો અંક કેવો હતો? તો કે 9 - 1 + એકમ નો અંક શું હતો? તો કે 1. સાદુરૂપ આપો તો 10 છે એ શું થાય? તો કે અંદર ગુણે. 10 છે એ શું થાય? તો કે અંદર ગુણાકાર કરે 9 સાથે અને 1 સાથે. તો અહીંયા 10 - 9 = 90 પછી આગળ -10 + 1 = 1 તો જવાબ આવે 90 - 10 માંથી 1 બાદ થાય એટલે 9 - 1. તો મૂળ સંખ્યા આપણને આવી મળી. હવે આગળ શું કહે છે, આગળ જોઈએ તો આગળ એવું કહે છે, જો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, મળેલ નવી સંખ્યા. એટલે હવે આપણે શું કરવાનું છે અહીંયા આગળ? તો કે અંકોની અદલા બદલી. મળતી નવી સંખ્યા. હવે નવી સંખ્યા લખીએ તો નવી સંખ્યા માટે આપણે શું કરવાની? અંકોની અદલા બદલી. એટલે એકમ નો અંક હોય દશક નો થઈ જાય અને દશક નો હોય એ શું થઈ જાય? એકમ નો અંક થઈ જાય. એટલે અહીંયા દશક નો અંક વધતા એકમ નો અંક, વધતા શું થઈ જાય? એકમ નો અંક. આમ જ રાખવાનું. પરંતુ હવે દશક, હવે જો દશક નો અંક અહીંયા કઈ તમે જોયું શું હતો?
નવ માઇનસ એક બદલાવવાનો છે, તો એકમ નો અંક થઈ જાય. શું થઈ જાય? એકમ નો અંક. એટલે કઈ દશક નો અંક બદલાવો એટલે કેટલા થઈ જાય? અહીંયાથી ઊંધું કરી નાખવાનું. એટલે કે એકમ નો અંક છે દશક ના અંકમાં, દશક નો અંક છે એ એક અંક એકમ ના અંકમાં જતો રહે. તો અહીંયા કણે દશક નો અંક થઈ જાય હવે એક, વત્તા એકમ નો અંક થઈ જાય નવ માઇનસ. આનું સાદરૂપ આપો એટલે અહીંયા દસ એક્સ વત્તા નવ માઇનસ એક. હવે દસ ને એમાંથી એક જાય એટલે નવ એક્સ ઓછા નવ. તો દસ માંથી એક એક બાદ થાય એટલે નવ એક્સ, વત્તા નવ ના વધતા નવ. તો આ હતું આપણા માટે શું? તો કે નવી સંખ્યા. આ શું મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો? નવી સંખ્યા. હવે આગળ આપણને એવું કે છે કે અદલા બદલી કરતા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અંકોની અદલા બદલી કરતા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. એનો મતલબ કે આ મૂળ સંખ્યા 90 માઇનસ 9 એક બરાબર નવી સંખ્યા. તો કે 9 એક વધતા 9 એટલે કે નવી સંખ્યા એટલે કે આ એ મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે? તો કે 27 વધારે. એટલે આના કરતા આ 27 વધારે છે. તો આ સંખ્યા છે મૂળ સંખ્યા, એને એના જેટલી કરવી હોય તો આની અંદર શું કરવું પડે? તો કે 27 ઉમેરવા પડે. શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? આની અંદર 27 ઉમેરવા પડે એટલે વધતા 27, વધતા 27. હવે તમને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા કણે તમને સમીકરણ મળી ગયું છે. હવે જોઈએ તો આની અંદર શું થાય? તો કે 90 ઓછા 9 આ વધતા ના વધતા 27 બરાબર 9 એક વધતા 9. હવે એક ચોળા પદ એક બાજુ ભેગા કરો અને બાકીના અચળ પદ છે એને એક બાજુ. તો અહીંયા 90 અને એક છે એને ઓલી બાજુ લઈ જવાનો, આ વધતા 27, આ વધતા 9 છે બરાબર ને આ બાજુ આવે એટલે ઓછા 9, આ બરાબર ના બરાબર. હવે આ 9 એમને આ 9 એક હતા એ ઓછા હતા, આલી બાજુ આવે એટલે વધતા 9 એક. આ બંને નો સરવાળો એમાંથી 9 બાદ કરો તો બંને નો સરવાળો કરો એટલે જવાબ આવે 107. 107 107 માંથી 9 બાદ કરો તો જવાબ આવશે 98 બરાબર. આનો સરવાળો કરો એટલે 18 એક. હવે ભાંગાકાર છેદમાં આવે 98 ના છેદમાં 18 બરાબર એક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે એક્સ બરાબર આપણને જવાબ મળે 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે તમે જોઈ શકો 27 વધતા 9 બરાબર 9 વધતા. હા બાદ બાકીમાં ભૂલ છે અહીંયા 111. અઢાર છ 108 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કણે તમને જવાબ મળે છે 6. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને શું કીધું હતું? તો કે શું શોધવાનું કીધું છે? તો કે મૂળ સંખ્યા શોધો. તો મૂળ સંખ્યા છે આ, હવે એની અંદર આપણે શું મૂકવાનો છે? તો કે એક બરાબર જવાબ મૂકવાનો છે.
તો અહીંયા કણે મૂળ સંખ્યા શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે મૂળ સંખ્યા છે એ 90 - 9 x. હવે બાદબાકી એટલે કે 9 - 90 x એટલે કેટલો જવાબ આવ્યો? તો કે 6. તો અહીંયા 6 મૂકો, 90 બાદબાકી 90 છે ને 54, 54 બાદ કરો એટલે જવાબ મળશે તમને 36. તો અહીંયા કણે આપણને મૂળ સંખ્યા છે કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? 36 મળે છે. તો અહીંયા કણે તમે ચકાસણી પણ કરી શકો કે બે અંકની સંખ્યા છે એનો સરવાળો કરો એટલે 9 મળે છે. તો અહીંયા જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, બે અંકની સંખ્યા એનો સરવાળો કરો તો 3 ને 6 9 મળી જાય છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણા માટે દાખલા નંબર 3. ફરી એક વખત જોઈએ, દાખલામાં એકદમ સહેલું છે પણ થોડુંક અટપટા જેવું પણ છે. જો પેલા આપણે કીધું કે મૂળ સંખ્યા ધારવાની હોય તો મૂળ સંખ્યામાં આપણે કઈ મળતું નહોતું, તો આપણે શું કર્યું? તો કે એના જે બે અંકો હતા એને ધારી લીધા. એકમ નો અંક જો x કહીએ તો દશક નો અંક શું હોય? તો કે બે અંકની સંખ્યાનો સરવાળો આપણને 9 કીધું હતું. તો એક x હોય તો બીજો કેટલો હોય? તો કે 9 - x હોય. હવે 9 - x મળી ગયા તો એના ઉપરથી આપણને મૂળ સંખ્યા મળે. મૂળ સંખ્યા હોય એના માટે આપણે શું કરીએ? તો કે એક પેલો હોય એકમ નો અંક, બીજો હોય એ દશક નો અંક. હવે એના માટે આપણે અહીંયા તમને કીધું કે શું કર્યું? તો કે માની લો કે 50 - 4 હોય તો 50 છે, મતલબ કે 5 છે એને આપણે દશકના સ્થાન ઉપર લઈ આવવું હોય તો એને કેટલા વડે? તો કે 10 વડે ગુણવા પડે. કેટલા વડે? 10 વડે. એટલે કે અહીંયા જો 54 નો 5 હતો એટલે 5 તો મળી ગયો, તો 5 ને કેટલા વડે ગુણ્યા હતા? તો કે 10 વડે ગુણેલા હતા. મતલબ કે દશક નો અંક હોય એને કેટલા વડે? 10 વડે ગુણો એટલે આપણા માટે એ થઈ જાય. તો અહીંયા કણે આપણે આ જે મળેલું હતું એવી રીતના કર્યું કે 10 × દશક નો અંક વધતા એકમ નો અંક. હવે 10 ને 10 એમને દશક નો અંક અહીંયા હતો એને મૂકેલો, વધતા એકમ નો અંક તો ક્યાં અહીંયા છે. હવે એનું સાદુરૂપ આપો એટલે આવું મળ્યું. પછી આગળ રકમમાં એવું કહેતા હતા, હવે રકમ વાંચીએ. તો કે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. તો અંકોની અદલા બદલી, અંકોની અદલા બદલી એટલે તો કે એકમ નો અંક અહીંયા 1 છે એની બદલે બદલાવીને આપણે કેવો કરવાનો? તો કે 9 - x. એટલે આપણે જો લખ્યું કે એકમ નો અંક છે એ કેવો મહિનો? તો કે 9 - x. પછી તો કે દશક નો અંક છે એને માત્ર ખાલી કેટલો લખ્યો? તો કે 1 લખ્યો. હવે એના દ્વારા જે આપણને સાદરૂપ મળ્યું તો આપણને આવો જવાબ મળે છે. પછી હવે આ બંને સંખ્યાઓ જે મળે છે એમાં આપણે કીધું કે નવી સંખ્યા છે એટલે કે આ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. એટલે આ વધારે હતી 27, તો આ બંનેને સરખી કરવી હોય તો આમાં 27 ઉમેરી દો એટલે આ બે થઈ જાય સરખી. આનું સાદરૂપ આપ્યો, જવાબ આવ્યો આપણને 6. હવે 6 છે એ મૂળ સંખ્યામાં મૂકો એટલે જવાબ આવી ગયો 36. તો આવી રીતના આપણો દાખલા નંબર હતો 3. હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના એના પછીનો દાખલો છે એટલે કે દાખલા નંબર છે 4, જે આવો જ દાખલો છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? એકદમ આના જેવો જ દાખલો છે. તો એ દરેક વિદ્યાર્થીએ દાખલા નંબર 4 પોતાની જાતે હોમવર્કની અંદર ગણવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા હોમવર્ક લખી આપું છું, દાખલા નંબર 4 જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે. જેમ આપણે આ દાખલામાં કર્યું એટલે કે દાખલા 3 માં કર્યું, તો એવી જ રીતના આમાં એકમ નો અંક અને દશક નો અંક ધારવાનો છે, મૂળ સંખ્યા મળે. પછી આગળ એમાં જેમ કીધું એમ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, તો આવું તમને મળે છે. આગળ જોઈએ દાખલા નંબર 5. સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા 1/3 થશે, તો બંનેની હાલની ઉંમર શોધો. તો આપણે જે શોધવાનું કીધું હોય એ ધારી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કીધું કે ધારો કે પેલા કેની ધારશું, જે નાનું હોય ધારવાનું. તો સરોજની માતા છે એ સરોજથી
મોટી જ હોય તો નાનું કોણ થાય? સરોજ. તો કે સરોજ ની હાલની ઉંમર કેટલી ધારશું વિદ્યાર્થી મિત્રો? એક છે. શું ધારશું વિદ્યાર્થી મિત્રો? એક છે. તો તેની માતાની ઉંમર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? સરોજ કરતા કેટલા ગણી છે? છ ગણી છે. એટલે કેટલી થાય? છ એક થાય. કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? છ એક થાય. હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થાય? તો કે સરોજની ઉંમર 1 હતી, 5 વર્ષ પછી વાંચતા 5 થાય. એ સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા, એટલે કે માતાની હાલની ઉંમર કરતા કેટલી થાય? તો કે ત્રીજા ભાગની થશે. ત્રીજા ભાગની થશે. મતલબ તો અહીંયા કણે આપણને શું મળે છે? તો આવું કંઈક સમીકરણ મળે. જો શું કીધું કે 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી હતી? તો કે સરોજની ઉંમર 11. એના માતાની ઉંમર કેટલી હતી? તો કે માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની. તો માતાની હાલની ઉંમર છે એ કેટલી હતી? તો કે 6. હવે એને કેટલી કીધી? તો કે ત્રીજા ભાગની. જો ભાગ આવ્યો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ કીધું હતું ત્રીજા ભાગની, એટલે આને કેટલા વડે? તો કે 3 વડે ભાંગવાના. આમ 3 વડે ભાંગવાના, અથવા તો આને ગુણ્યા 1/3 પણ તમે કરી શકો છો. શું કરી શકાય? 1/3 પણ કરી શકો છો. તો આ મળેલું આપણને શું? તો કે આપણું સમીકરણ અહીંયા 1/3 6 1 બરાબર સરોજની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થતી? તો કે 1/5. હવે અહીંયા ભાગાકાર કરો તો 3 2 6 થાય, એટલે અહીંયા જવાબ આવે 2x બરાબર 1/5. હવે આનું સાદુરૂપ તમે આપો એટલે તમને મળે કેની ઉંમર? તો કે સરોજની ઉંમર મળશે, એટલે કે x બરાબર જવાબ મળશે. તો એના ઉપરથી તમને સરોજની ઉંમર મળે, સરોજની ઉંમર મળે એટલે તમને એની માતાની ઉંમર પણ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે એકદમ સરળ દાખલો. માત્ર અહીંયા ધ્યાન રાખવાનું છે કે સમીકરણ કઈ રીતે બનાવવાનું છે, બરોબર છે? જોઈએ નેક્સ્ટ. દાખલા નંબર 6. મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદો અને સરળ દાખલો છે. જોઈએ તો શું શોધવાનું કીધું? લંબાઈ અને પહોળાઈ શોધો. તો ધારી લેવાની, ધારો કે લંબચોરસ પ્લોટની પેલું શું આપેલું છે? લંબાઈ. ગુણોત્તર આપ્યો છે એટલે આપણે સીધું એ જ ધારશું. લંબાઈ માટે 11 આપ્યા છે, 11x, અને પહોળાઈ માટે તો કે 4x છે. હવે જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને જે કુલ ખર્ચ હોય એના માટે થઈને આપણને ₹100 પ્રતિ મીટરનો ખર્ચ કીધો, તો કુલ પેલા તો લંબચોરસ પ્લોટની પરિમિતિ મેળવીએ. લંબચોરસ
प्लॉट नी परिमिति, लंबचोरस प्लॉट छे नी परिमिति होय तो बे कौंस में लंबाई वधता पहोळाई। हवे बे लंबाई एटले तो कि 11x वत्ता पहोळाई एटले 4x, बन्ने नो सरवाळो करो तो 15x गुणाकार ले 30x जवाब आवे। तो कुल लंबचोरस प्लॉट नी परिमिति केटली छे 30x छे। तो हवे विद्यार्थी मित्रों आपणे एवुं कीधुं के 1 मीटर वाळ करवानो खर्च केटला छे 100 रूपया, तो कुल केटला छे 30x मीटर छे। केटला छे कुल तो के 30x मीटर छे, तो एनो खर्च केटलो થાય એવી ત્રિરાશિ મૂકવાની। તો આપણે કહેશું કે વાળ લંબચોરસ પ્લોટની ફરતે વાળ કરવા માટે રૂપિયા 100 प्रति मीटर छे, तो 30x मीटर वाळ करवानो खर्च केटलो थाय, तो के 30x गुणिया केटला हता, तो के 100 रूपया खर्च हतो, तो जवाब आवशे अहींया कणे 3100। હવે આટલો રૂપિયાનો ખર્ચ થાય છે, કેટલા રૂપિયાનો? આટલા રૂપિયાનો ખર્ચ થાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણને કુલ ખર્ચ કહી દીધો કેટલો, વિદ્યાર્થી કીધું આપણને 75,000, તો આપણે કીધું પરંતુ કુલ ખર્ચ કેટલો છે 75,000 છે। તો એનો મતલબ કે આ બે ખર્ચ કેવા થયા, સરખા થયા, એનો મતલબ આવો 3001 બરાબર 75,000। હવે x છે ને અહીંયા રાખીએ 3000 ને બરાબર ની ઓલી બાજુ, એટલે 75,000 ના છેદમાં 3000 મીંડા મીંડા 11 ભાગાકાર કરો એટલે જવાબ આવશે 25। શું આવ્યો? 25। તો આના ઉપરથી હવે તમને x મળી ગયો, તો લંબાઈ અને પહોળાઈ મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો એકદમ સાદો અને સરળ દાખલો છે। હવે માત્ર તમારે શું કરવાનું છે, તો કે કઈ નહીં, ખાલી લંબાઈમાં x ને આપેલો છે અહીંયા કિંમત મૂકો અને પહોળાઈમાં મૂકો, એટલે તમને લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ મળી જાય છે। બરોબર છે મિત્રો? તો આગળનો દાખલો તમારે જાતે પૂર્ણ કરવાનો છે, દાખલો ચોથો તમારે જાતે હોમવર્કની અંદર કરવાનો રહે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે લેસન અહીંયા સુધી અને આગળનું લેક્ચરમાં જોશું।